મિત્રો, પેપર લખવું એક કળા છે અને એ કળાના કલાકાર બનવા માટે આજે હું તમને થોડી ટિપ્સ આપવા જઈ રહ્યો છું. ઘણી બધી વખત એમ થાય કે મેં મારા કોઈ ફ્રેન્ડને કોઈ સબ્જેક્ટ આખો શીખવાડ્યો, એક્ઝામમાં એના કરતાં મારા માર્ક્સ ઓછા આવ્યા. ઘણી બધી વખત એમ થાય કે મારું નસીબ જ ખરાબ છે, પણ ના, એવું નથી હોતું. ધ ફેક્ટ ઇઝ કે આપણી પેપર લખવાની રીત ખરાબ છે. કોઈ છોકરાએ એની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવી છે, શું આપશે? ચોકલેટ્સ, ફ્લાવર્સ, કાર્ડ્સ? કેમ, સારું લાગે યાર, સરસ મજાની ચોકલેટ હોય તો છોકરીને ગમે, ફ્લાવર હોય તો છોકરીને મજા આવે, સારું લાગે. આપણે પણ કોઈને ગિફ્ટ આપવી હોય તો ગિફ્ટ રેપ કરીને, સારી ગિફ્ટ તો હશે જ, પણ છતાં પણ એની ઉપર ગિફ્ટ રેપ કરીશું. કેમ? કેમ કે પેકેજિંગ વધારે મહત્વનો છે, બાહ્ય દેખાવ વધારે મહત્વનો છે. અને એટલા માટે જ કહું છું કે વોટ યુ રિપ્રેઝન્ટ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ, બટ હાઉ યુ રિપ્રેઝન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ફરી એક વખત, વોટ યુ રિપ્રેઝન્ટ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ, બટ હાઉ યુ રિપ્રેઝન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને આજે આપણે પેપરને કેવી રીતના સારું પેકેજિંગ કરવું છે એ જ શીખવાના છીએ. મિત્રો, તમારી જાણ માટે કે તમારું 70 કે 100 માર્ક્સનું પેપર 3 થી 3.5 મિનિટની અંદર ચેક થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે તમે જે 3 કલાકમાં લખવાની મહેનત કરી છે એ 3 મિનિટની અંદર ચેક થાય છે. તો એ 3 મિનિટ માટે પેપર ચેકર આપણો ભગવાન છે. અને એ ભગવાનને ખુશ કરવા માટે 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલી વસ્તુ, તમારું પેપર નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. નીટ એન્ડ ક્લીન એટલે કોરું જ છોડવાનું, નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. ધ સેકન્ડ થિંગ ઇઝ, સારા હેન્ડરાઇટિંગ હોવા જોઈએ. એટલે મોતીના દાણા જેવા? ના ના ના, કંઈ જરૂર નથી, પણ એટલીસ્ટ ડિફિકલ્ટી વગર પેપર ચેકર વાંચી શકે, સમજી શકે એવા તો હોવા જોઈએ. મિત્રો, જેવું તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે એવું આખું થોડું રફલી વાંચી જાઓ. સો તમને ખબર પડશે કે તમારે કયો ક્વેશ્ચન પહેલાં અટેમ્પ્ટ કરવાનો છે. જે સૌથી સારો આવડે છે એ જ સૌથી પહેલાં અટેમ્પ્ટ કરો, બીકોઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારો પહેલો ક્વેશ્ચન સાચો અને સારો લખેલો હશે તો પેપર ચેકરનો તમારા પેપર તરફનો પર્સ્પેક્ટિવ પોઝિટિવ રહેશે, ફાયદો મળશે. સેકન્ડ થિંગ, સપ્લિમેન્ટરીની અંદર આન્સર્સ ડાયરેક્ટ લખવાના હોય છે, ક્વેશ્ચન નથી લખવાના. સ્ટીલ જે ક્વેશ્ચન છે એનું ટાઇટલ આપો. જેમ કે ક્વેશ્ચન છે કે રાઇટ ધ એડવાન્ટેજીસ ઓફ નેનો ટેકનોલોજી, તો લખો ટાઇટલ એડવાન્ટેજીસ ઓફ નેનો ટેકનોલોજી અને પછી એના આન્સર્સ લખવાના ચાલુ કરી દો. ત્રીજી વસ્તુ, પોઈન્ટ ટુ પોઈન્ટ આન્સર લખો, પેરેગ્રાફમાં નહીં પોઈન્ટ બનાવો. અને પોઈન્ટમાં પણ મિત્રો બુલેટ્સ, આવા એરોસ કંઈ પણ તમે બનાવી શકો છો. નંબર ના આપતા, નંબર આપશો તો પેપર ચેકરને ખબર પડશે કે તમે કેટલા પોઈન્ટ્સ લખેલા છે. અને જો જરૂરિયાત કરતાં ઓછા પોઈન્ટ્સ લખેલા હશે તો એ તમારા માર્ક્સ કાપી શકે છે. એના કરતાં પોઈન્ટ્સ આપવાના, બુલેટ્સ આપવાના, એ થોડી ગણવા બેસવાનો છે. અને ગણશે નહીં તો એને ખબર નહીં પડે, કદાચ એકાદ બે પોઈન્ટ ઓછા હશે, પણ જેટલા પોઈન્ટ લખ્યા છે એટલા સારા લખેલા હશે તો તમને ફૂલ માર્ક્સ મળશે. મિત્રો, તમે જે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો છો એ ક્વેશ્ચનના જે સબ ક્વેશ્ચન્સ હોય એને સિક્વન્શિયલી લખો, આડાઅવળા નહીં લખવાના, નહીં તો પેપર ચેકર ઇરિટેટ થઈ જશે ચેક કરવામાં. અને પેપર ચેકર તો ભગવાન છે ને, થોડી ઇરિટેટ કરાય. સો મહેરબાની કરીને આડાઅવળા નહીં, સિક્વન્શિયલી જ લખવાના. જે મેઇન ક્વેશ્ચન છે એને આડાઅવળા કરી શકો છો, પણ ક્વેશ્ચનના સબ ક્વેશ્ચન્સને સિક્વન્શિયલી લખજો. બીજી વસ્તુ, માની લો કે તમે કોઈ થિયરી લખી રહ્યા છો ને એની અંદર ફિગર આવી રહી છે, તો ફિગરને નીટ એન્ડ ક્લીન સરસ ડ્રો કરવાની. તમારો પેપર ચેકર તમને ફિગર ઉપરથી જ માર્ક્સ આપશે, એને બીજી વાર્તા વાંચવામાં ના ઇન્ટરેસ્ટ છે ના ટાઈમ છે. સો મહેરબાની કરીને ફિગર સાચી અને સારી ડ્રો કરો. અને ત્રીજી વસ્તુ, તમે કોઈ થિયરી લખી રહ્યા છો તો એના કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તો હશે ને, પેન્સિલથી અન્ડરલાઈન કરો. શું કામ? પેપર ચેકરનું સીધું ધ્યાન ત્યાં આંગળી પડશે. કોઈ વસ્તુ હાઇલાઇટેડ હોય તો આપણું ધ્યાન ત્યાં જ પડે છે, એ પ્રમાણે પેપર ચેકરને એ પોઈન્ટ્સ ઉપર જ ધ્યાન પાડવાનું છે. અને એનું ધ્યાન ત્યાં પડશે, અગેઈન બીજી કોઈ વાર્તા નહીં વાંચે, બીજી કોઈ સ્ટોરી નહીં વાંચે. અને તરત જ જો તમારા પોઈન્ટ સાચા હશે, હાઇલાઇટેડ એરિયા સાચો હશે, તો તમને ફૂલ માર્ક્સ આપી દેશે. કોઈ તમે સમ કરી રહ્યા છો દાખલો, તો એ દાખલાનો જે જવાબ આવ્યો છે એને બોક્સ બનાવી દો. બોક્સ બનાવશો તરત ધ્યાન ત્યાં પડશે. અગેઈન કદાચ એકાદ બે સ્ટેપ ખોટા હશે અથવા રહી ગયા હશે, પણ કેમ કે આન્સર સાચો છે તો મોટા ભાગે તમને ફૂલ માર્ક્સ આપી જ દેશે.
તમારા 3 મિનિટના ભગવાનને રેડીમેડ થાળી ભરીને આપી દો, એની પાસે મહેનત ના કરાવો, બધું જ એને આપી દો, એનું કામ ખાલી ને ખાલી ચેક કરીને તમને પૂરેપૂરા માર્ક્સ આપવાનું હોવું જોઈએ. અને એના માટે, સારા માર્ક્સ લાવવા માટે આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. બીજી એક મેઇન વાત, સપોઝ કરો કે ક્વેશ્ચન પેપરની અંદર 1 માર્કના, 2 માર્કના, 4 માર્કના, 7 માર્કના ક્વેશ્ચન્સ છે, તો ક્વેશ્ચનના માર્ક પ્રમાણે એના આન્સર લખો. જેમ કે 7 માર્કના ક્વેશ્ચનમાં 1 પેજે પૂરું ના ભરી શકો, અને 1 કે 2 માર્કના ક્વેશ્ચનમાં 3 થી 4 પેજ ભરી લો, કોઈ મતલબ નથી. સો બેટર રાઇટ એકોર્ડિંગ ટુ ધ માર્ક્સ. અને હવે ફાઇનલી છેલ્લી વાત, પેપરની અંદર બધું જ અટેમ્પ્ટ કરો, આવડે કે ના આવડે. સ્ટેપ્સના, ફિગર્સના માર્ક્સ મળે જ છે, તો કરો જેવું આવડે એવું કરો. અમુક લોકો એમ કે અમુક ક્વેશ્ચનની અંદર તો કંઈ નથી આવડતું, તો હું કોઈ મૂવીની સ્ટોરી લખો, એ તો આવડે ને લખતા. લખાય લખાય લખાય, બધું લખાય, કોણે કીધું ના લખાય, રાઈટ? તમે એમ એ માર્કને એક્સપેક્ટ નહોતા કરતા, એમ પણ માર્ક નહોતા આવવાના, તો આમાંય નહીં આવે, વધારે ને વધારે શું થશે? નુકસાનનો સોદો તો નથી જ, ફાયદો નથી તો નુકસાને નથી, પણ બાય ચાન્સ પેપર ચેકરનું હૃદય પરિવર્તન થઈ ગયું અને કદાચ તમને એકાદ બે માર્ક્સ આપી દીધા તો સારું જ છે, રાઈટ? સો બધું જ લખો. અને સપ્લિમેન્ટરીઓ તો જેટલી ભરવી એટલી ભર, બિનદાસ રૂપિયા ભરે છે યાર, વસૂલ તો કરો. બસ આટલી વસ્તુનું થોડું ધ્યાન રાખો અને એને એ પ્રમાણે પેપરમાં ઇમ્પ્લિમેન્ટ કરો. મિત્રો, મારી ગેરંટી છે 5% વધારો થશે તમે ધાર્યા હશે ને એના માર્ક્સ કરતા. સો ગુડ લક એન્ડ ઓલ ધ બેસ્ટ. અને જો વિડીયો ગમ્યો હોય તો વાયરલ કરી દો યાર. થેન્ક યુ.